जूनागढ़ जिल्लामां फरी એકવાર સરકારી અનાજનું કૌભાંડ સામે આવ્યું છે। મગફળી બાદ હવે વધુ એક કૌભાંડ તુવેર દાળનું સામે આવ્યું છે। માણાવદરના સરકારી ગોડાઉનમાં 449 ગુણી તુવેરનો અખાદ્ય જથ્થો રિયાલિટી ચેક દરમિયાન મળી આવ્યો હતો। વાત કરીએ તો માણાવદર વિસ્તારમાં 21,000 જેટલા રાશન કાર્ડ ધારકોને વિતરણ કરવાનો હતો અને તે જ જથ્થો અખાદ્ય હોવાનું ખુલ્યું હતું। તુવેરનો આ જથ્થો અમદાવાદની પ્રકાશ એગ્રો મિલ્સ દ્વારા મોકલવામાં આવ્યો હતો અને તે જ જથ્થો અખાદ્ય નીકળ્યો હોવાનું ખુલ્યું હતું। હાલ સમગ્ર મામલો પ્રકાશમાં આવતા તંત્ર હરકતમાં તપાસના આદેશ આપ્યા હતા। સ્થાનિક પ્રશાસને પણ આ જથ્થો અખાદ્ય હોવાનો રિપોર્ટ આપ્યો હતો અને જે તે પેઢીને આ જથ્થો ઉપાડી લેવા નોટિસ પણ ફટકારાઈ હતી। હાલ 440 ગુણી તુવેરનો જથ્થો અખાદ્ય હોવાનું સામે આવ્યું છે। એક બાજુ ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો લોકડાઉનનો માર સહન કરી રહ્યા છે અને તેને જ આ અખાદ્ય તુવેર ધાબડી દેવાનો કારસો રચાયો હતો, ત્યારે મામલતદાર અને ગોડાઉન મેનેજરે તુવેરની ચકાસણી કરતા તુવેરમાં ધૂળ અને કાકરા હોવાનું જણાયું હતું।